વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને ધોરણ ત્રણમાં અને આજના ગુજરાતીના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું તો સ્ટુડન્ટ્સ તમને બધાને વેલકમ ચલો સ્ટુડન્ટ્સ આપણે આપણા લેકચરની શરૂઆત કરીએ તો મારા બધા સ્ટુડન્ટ્સ છે એ લેક્ચરની શરૂઆત કરવા માટે રેડી ભણવા માટે રેડી ને બધા તો પહેલા તો તમે બધા એકદમ ફ્રેશ ફ્રેશ છો ને હેપી હેપી છો ને હા ફ્રેશ હસો હેપી હેપી હશો તો જ તમને ભણવાની મજા આવશે બરાબર ચલો તો આજે આપણે શું કરવાનું છે જુઓ તો તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે જુઓ તો હમ હવે દેખાય છે ઠ આઠ શું નામ છે પાઠનું કીડી હતી કે હાથી હશે બરાબર હવે તમને બધાને ખબર છે સ્ટુડન્ટ્સ કે આપણે પાઠની સમજૂતી મેળવી લીધી છે કાવ્યની પણ સમજૂતી મેળવી લીધી છે તો અત્યારે આપણે શું કરીએ છીએ સ્વાધ્યાયની સમજૂતી મેળવીએ છીએ રાઈટ કાલે આપણે શું કર્યું હતું તો કે કાલે આપણે વાતચીત કરી હતી હવે આજે આજે સ્વાધ્યાયનો નવો પ્રશ્ન કરવાનો છે તો ઝડપથી બધા સ્ટુડન્ટ છે એ ગુજરાતીનું પાઠ્યપુસ્તક અને જે સ્ટુડન્ટ પાસે ગુજરાતીનું પાઠ્યપુસ્તક નથી એ સ્ટુડન્ટ ગુજરાતીની ફેરબુક લઈને બેસશે હો મિસ તમારો વેઇટ કરે છે બધા પાઠ્યપુસ્તક લઈને બેસી જશે અને જે સ્ટુડન્ટ્સ પાસે પાઠ્યપુસ્તક નથી એ સ્ટુડન્ટ્સ છે એ ગુજરાતીની ફેર બુક લઈને બેસશે ઓકે ચલો કાઉન્ટ કરે છે ત્યાં સુધી બધા સ્ટુડન્ટ્સ બુક્સ લઈને શાંતિથી બેસી જશે ઓકે ચલો ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન ટેન ઓકે મને લાગે છે કે બધા સ્ટુડન્ટ બુક અને પેન્સિલ લઈ લીધી છે બરાબર ને ચલો તો હવે ગઈકાલનું થોડું રિવિઝન કરી લઈએ આપણે જુઓ ગઈકાલે આપણે શું કર્યું હતું તો કે આપણે આ ચિત્ર જોયું હતું અને એમાં જે પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યા હતા એ પ્રશ્નના જવાબ આપણે આપ્યા હતા રાઈટ ચલો ફટાફટ રિવિઝન કરી લઈએ પહેલો પ્રશ્ન છે આ ચિત્રમાં શું જુદું લાગે છે તમને શું જુદું લાગે છે તો કે સૌથી પહેલાં તો એવું લાગે છે એક ફૂલ છે ત્યાં બે પતંગિયા છે બરાબર અને આમ જોતાં એવું લાગે છે કે પતંગિયાની એક પાંખ આ બાજુ છે અને બીજી પાંખ ફૂલની આ બાજુ છે બરાબર દેખાય છે બધાને આપણે તો આપણને એમ લાગે કે એક એક આ આ છે છે અને રાઈટ પછી જુઓ ફૂલ ઉડવા લાગે તો શું થાય તો આ પ્રશ્નોનો જવાબ મેં તમને જાતે આપવાનું કીધું હતું રાઈટ તો હવે બધાએ વિચારી જ લીધું હશે તો આ પ્રશ્નનો જવાબ તમારે મને લખીને મોકલવાનો છે બરાબર હવે ત્રીજું છે પતંગયા પાંખો ન હોય તો જુઓ શું સવાલ પૂછ્યો છે કે ને પાંખો ન હોય તો તો પતંગ છે એ ઉડી શકે નહીં બરાબર શું ન કરી શકે તો કે ઉડી શકે નહીં બરાબર ચલો હવે નેક્સ્ટ પિક્ચર કયું હતું જુઓ હવે આપણને એમ પૂછ્યું છે કે આ ચિત્રમાં શું ખૂટતું જુદું લાગે છે તો ધ્યાનથી તમે જુઓ અહીંયા તમને શું નથી દેખાતું યસ પોપટ છે પણ એની ચાંચ છે નહીં તો અહીંયા શું જવાબ આવશે તો કે આ ચિત્રમાં પોપટને ચાંચ નથી પછી બીજું છે પોપટને ચાંચ ન હોય તો શી મુશ્કેલી પડે તો એનો જવાબ પણ મિસે તમને કાલે આપ્યો હતો શી મુશ્કેલી પડે તો કે પોપટ છે એ ચાંચ વગર જમી શકે નહી બરાબર પછી ત્રીજું છે કે તમને કયું પક્ષી ખૂબ ગમે છે શા માટે તમને કયું પક્ષી ગમે હમ તો આનો આન્સર પણ મિસે તમને આપ્યો તો મને મોર ગમે શા માટે તો કે એ જ્યારે કળા કરીને નાચે છે એ જોવું બહુ ગમે છે એટલા માટે બરાબર સમજાઈ ગયું હવે નંબર ત્રણ ત્રીજું ચિત્ર જોઈએ આપણે એમાં શું દેખાય છે તો કે એમાં થડ છે અને થડ ઉપર બોલ છે બરાબર હવે જુઓ આ ચિત્રમાં તમને શું અલગ લાગે છે તો કે આ ચિત્રમાં ફક્ત થડ જ છે ઝાડ છે એટલે કે આખું ઝાડ છે નહીં ડાળીઓ નથી પાન નથી ફળ નથી ફૂલ નથી બરાબર ફક્ત થડ છે અને એની ઉપર દળો છે એ અલગ લાગે છે હવે જુઓ બીજું પ્રશ્ન આપણને શું પૂછ્યું છે તો કે દડો કેવી રીતે ઝાડ પર આવ્યો હશે તો કે બાળકો છે એ રમતા હશે બરાબર અને રમતા રમતા બોલ છે બરાબર પછી જુઓ ત્રીજો સવાલ કે વૃક્ષને ને ન હોય તો જો ડાળીઓ ન હોય તો વૃક્ષ છે વૃક્ષ છે એવું લાગે જ નહીં ના આપણને પાન મળી શકે કે નહીં ફળ ફૂલ મળી શકે બરાબર તો આનો જવાબ સમજાયો બધાને કાલે મીસે તમને બધાને શાંતિથી સમજાવ્યું હતું પણ અત્યારે રિવિઝન કરીએ છીએ ને આપણે એટલે મિસ થોડા ફટાફટ જાય છે કારણ કે આપણે બીજા પ્રશ્નો પણ કરવાના છે એટલા માટે ઓકે ચલો ચોથું છે તમને કેવું ઝાડ ગમે શા માટે તો શું જવાબ આવશે તો કે અમને ફળ આપે અને છાયડો આપે એવું ઝાડ ગમે તો કે કેમ શા માટે તો કે જુઓ તડકામાં આપણે ઝાડ નીચે બેઠીએ તો આપણને છાયો મળે ને તો તડકાથી બચવા માટે છાયો આપનાર વૃક્ષ ગમે બરાબર અને ફળ આપનાર વૃક્ષ ગમે પછી પાંચમું છે તમારા પ્રિય વૃક્ષનું નામ કહો તો તમને જે વૃક્ષ ગમે ને એનું નામ સ્ટુડન્ટ તમારે કહેવાનું છે બરાબર મેં કીધું તું આંબો ઓકે હવે રિવિઝન આપણું અહીંયા પૂરું થાય છે આપણે ગઈકાલે જે વાતચીત કરી હતી એ વાતચીતનું રિવિઝન અહીંયા પૂરું થાય છે રાઈટ હવે નવો પ્રશ્ન આપણે આજે શીખવાનો છે સૌથી પહેલા તો બધા સ્ટુડન્ટ્સનું ધ્યાન સ્ક્રીન ઉપર હોવું જોઈએ બરાબર હમણાં બુક મૂકી દો મિસ જયારે તમને લખવાનું કે સ્ટુડન્ટ્સ ત્યારે જ તમારે લખવાનું છે અત્યારે ફક્ત તમારે સમજવાનું છે ધ્યાનથી આપેલ વાક્યને વાંચો તેવા અર્થવાળી પંક્તિ શોધીને લખો હવે જો સ્ટુડન્ટ્સ અહીંયા આપણને આ વાક્ય આપેલું છે હવે એ વાક્યને આપણે વાંચવાનું છે વિચારવાનું છે અને તેવા અર્થવાળી કે આ વાક્યનો જેવો અર્થ થાય છે તેવો જ સેમ અર્થ છે એ આપણને જે કાવ્ય આપણે સમજ્યું હતું ને ચિત્ર ગયું બદલાય એ કાવ્યની પંક્તિમાં લખવાનું છે એટલે કે આ ચિત્ર જે દોરાઈ જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો આ વાક્ય છે ને એનો જે અર્થ થાય ને એની જેવો જ અર્થ થતો હોય ને એવી પંક્તિ તમારે એ કાવ્યમાંથી શોધીને લખવાની છે સમજાયું કે ન સમજાયું જુઓ મિસ ફરીથી રિપીટ કરે છે કે તમારે શું કરવાનું છે તમને અહીંયા વાક્ય આપેલું છે બરાબર હવે આ વાક્યનો જે અર્થ થાય છે એવો જ અર્થ તમને જે કાવ્ય આપેલું છે ને ચિત્ર ગયું બદલાય એવો જ અર્થ અંદર જે પંક્તિઓ આપેલી છે કાવ્યમાં જ અર્થવાળી પંક્તિ તમારે શોધીને લખવાની છે ઓકે ચલો આપણે સ્ટાર્ટ કરીએ આગળ સમજશું એટલે ખ્યાલ આવશે જો પેલું છે ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો તો આનો નોર્મલ અર્થ શું થાય છે સ્ટુડન્ટ્સ કે જો રામુ છે એ ચિત્ર દોરતો તો અને એનું ચિત્ર દોરાઈ ગયું એટલે ચિત્રનો બધો સામાન હતો એને ભેગો કરી લીધો બરાબર હવે આપણે જે કાવ્ય છે એ કાવ્યમાંથી પંક્તિ શોધીને લખવાની છે તો કઈ પંક્તિ અહીંયા આવશે એનો અર્થ કેવો થશે આની જેવો જ થતો હોય એ જ પંક્તિ આપણે શોધવાની છે તો કાવ્ય તો તમે બધાએ સમજ્યું છે બરાબર જુઓ ચિત્ર રૂડુ ત્યાં એણે કીધું આપ સાંજનું દોરી દીધું પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું જુઓ આવી ગયું અહીંયા કે સામાન બધો છે એ ભેગો કરી લીધો ચિત્ર દોરાઈ ગયું ને તો અને અહીંયા પણ આપણને એમ જ કીધું છે કે જો ચિત્ર છે એને સાંજનું દોરી નાખ્યું અને પછી પીછી છે એ બાજુમાં મૂકી દીધી અને બીજું બધું કામ છે એ શું કર્યું તો કે સંકોરી લીધું સંકોરવું એટલે ભેગું કરવું બરાબર સમજાયું હવે જુઓ આ પંક્તિ છે એ કયા કાવ્યની છે તો કે આપણે જે કાવ્ય સમજ્યું હતું ચિત્ર ગયું બદલાય એની છે બરાબર આ પંક્તિનો અર્થ અને આપણને જે વાક્ય આપેલું છે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એનો અર્થ એ બંને કેવો છે સરખો છે કેવો છે સ્ટુડન્ટ સરખો છે બરાબર સમજાય છે કે બધાને ઉપરથી જાય છે ચલો હું ફરીથી રિપીટ કરું છું મને ખબર છે કે તમને થોડું ટફ લાગશે પણ ધ્યાન દઈને સમજશો ને સ્ટુડન્ટ તો તમને સમજાઈ જશે બરાબર ચલો જુઓ આપણને આ વાક્ય આપેલું છે વાક્ય કયું છે તો કે ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો તો જો આનો અર્થ તો સામાન્ય એ જ થાય કે રામુ છે એ ચિત્ર દોરતો તો અને એનું ચિત્ર દોરાઈ ગયું પછી આપણને બધાને ખબર છે કે આપણે ચિત્ર દોરીએ છીએ તો આસપાસ કેટલું બધું સામાન ભેગો થાય છે તો એ રામુએ છે ને એ બધો સામાન શું કરી લીધો તો ભેગો કરી લીધો તો બરાબર હવે આપણને આનો અર્થ ખબર પડી ગઈ હવે બીજું કામ આપણે શું કરવાનું છે તો કે આપણે જે કાવ્ય સમજ્યું હતું એ કાવ્ય આપણે વાંચવાનું છે બરાબર એનો અર્થ તો તમને ખબર જ છે મીસે સમજાવ્યો તો તો એ કાવ્ય આપણે જોશું સમજીશું પછી આપણે શું જોવાનું છે તો કે પછી આપણે એ જોવાનું છે કે આપણને જે વાક્ય આપેલું છે એનો અર્થ આ બધી જ પંક્તિમાંથી કઈ પંક્તિ જેવો થાય છે હ એટલે આપણને મળી જશે આ પંક્તિ એટલે આપણે અહીંયા લખી નાખશું બરાબર હવે સમજાઈ ગયું હશે બધાને એવું મને લાગે છે તો આપણે પંક્તિ લખી કે ચિત્ર રૂડું ત્યાં એણે કીધું આભ સાંજનું દોરી દીધું પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું બરાબર હવે ચલો નંબર બે હમણાં લખવાનું નથી મિસ જ્યારે કે ત્યારે જ લખવાનું છે રામુએ ચાંદા અને તારા જોઈ તેમાં પીછીથી ચમકારા કર્યા જુઓ શું વાક્ય આપેલું છે તો કે રામુએ ચાંદા અને તારા જોઈ તેમાં પીછીથી ચમકારા કર્યા તો આ વાક્યનો સિમ્પલ અર્થ શું થાય તો કે રામુ છે ને એને શું જોયું તો કે ચાંદા અને તારા જોયા અને પછી એના કરી નાખ્યું હવે એનો અર્થ એવી જ પંક્તિ આપણે શેમાંથી શોધવાની છે કાવ્યમાંથી એટલે આ તો આપણને મળી જશે બરાબર તો જુઓ કઈ પંક્તિ અહીંયા આવશે તો કે રામુએ લઈ રંગ શ્યામ ने आब दीधु ढबूरी त्या तो डीठो चांदलियो ने डीठा टमटम -टम तारा रामुए पाछा पीछे थी चितरिया रे चमकारा समझाई गयु बद्दा ने कई पंक्ति आवशे अहीं तो के रामुए लई रंग श्याम ने आब दीधु ढबूरी त्या तो ંદલિયો ને ટમટમ તારા રામુએ પાછા પીછીથી ચિતર ચમકારાનો અર્થ પણ એ જ થાય છે કે રામુએ છે એ કાળો કલર લઈને આભ એટલે કે એના ચિત્રમાં આભ છે એ દોર્યું અને પછી એણે તારા ને ચાંદલિયા જોયા એટલે કે ચાંદલિયો ચાંદો ને તારા જોયા એટલે એને પછી પાછા થી એ ચિતર્યા બરાબર તો થઈ ગયો ને બંનેનો અર્થ સરખો સમજાયું બધા આ બે વાક્ય તો હવે આપણે આગળ વધીએ નંબર ત્રણ રામુએ શ્યામ રંગથી મનમાં હતું તેવું આકાશ ચિતર્યું જો શું કીધું તો કે રામુએ શ્યામ રંગથી મનમાં હતું એવું આકાશ ચિતર્યું તો આપણે બધાએ જોયું છે કાવ્ય સમજ્યું છે એમાં શું આવ્યું હતું તો કે રામુએ લઈ રંગ શ્યામ ને આભ દીધું ઢબુરી બરાબર રામુએ કયો કલર લીધો શ્યામ એટલે કે કાળો કલર લીધો અને આભ દોર્યું ચિતર્યું બરાબર એટલે દોર્યું થશે તો આનો અર્થ શું થશે તો કે રામુએ લઈ રંગ શ્યામ ને આભ દીધું ધબૂરી ઓકે સમજાયું બધા સ્ટુડન્ટ્સને સમજાઈ ગયું ને હવે આપણે આગળ વધીએ નંબર ચાર સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ સંભળાવા લાગ્યો શું આપણને વાક્ય આપેલું છે જો બધા વાંચો આપણને વાક્ય આપેલું છે કે સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ જે છે એ સંભળાવા લાગ્યો બરાબર હવે આપણે શું કામ કરવાનું છે તો કે આપણને જે કાવ્ય આપેલું છે એમાંથી

આભનું ચિત્ર ગયું બદલાઈ પંખી કલરવ કરતા ગાતા તે જ ગયું પથરાય કલરવ કરતા બરાબર એટલે કે જો અહીંયા શું કીધું છે પંખીઓનો અવાજ સંભળાવા લાગ્યો એટલે કલરવ કરતા હોય ગીત ગાતા હોય તો એનો અવાજ જે છે એ આપણને સંભળાય ને બરાબર તો આ બંનેનો અર્થ કેવો થાય છે સરખો થાય છે બરાબર સ્ટુડન્ટ્સ તમને બધાને સમજાય છે ને ચલો હવે લાસ્ટ છે આકાશ અને રંગો જોઈને રામું કંઈક નવું ચિત્ર દોરવા લાગ્યો જુઓ શું કીધું છે ચિત્રમાં તો કે આકાશ અને રંગ જોઈને કંઈક કે નવું જ ચિત્ર દોરવા લાગ્યો હવે આનો અર્થ જેવો છે એવી જ પંક્તિ આપણે શેમાંથી શોધવાની છે કાવ્યમાંથી શોધવાની છે તો આપણને કઈ પંક્તિ છે એ મળી જુઓ તો કે ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ પડમાં પીછી બોળીને એ કંઈક ચિતરતો તો ખાસ જુઓ આ પંક્તિ છે એનો અર્થ થાય છે ને સરખો હું છે કઈ પંક્તિ છે તો કે ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ પડમાં પીછી બોળીને એ કંઈક ચિતરતો ખાસ બરાબર ને સમજાયું બધાને હાકેના ફરીથી મિસ રિપીટ કરે છે બધાનું ધ્યાન અહીંયા ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ પડમાં પીછી બોળીને એ કંઈક ચિતરતો ખાસ ઓકે સમજાઈ ગયું બધાને તો હવે બધા છે એ બુક છે એ ખોલો ચલો લખવાનું છે આપણે બધાએ મારી સાથે જ લખવાનું છે બરાબર હવે જે સ્ટુડન્ટ્સ પાસે પાઠ્યપુસ્તક છે એ ફક્ત આન્સર જ લખશે અને જે સ્ટુડન્ટ્સ પાસે પાઠ્યપુસ્તક નથી એ ક્વેશ્ચન અને આન્સર બંને લખશે ઓકે ચલો લઈ લીધી બુક लखो विषय गुजराती विषय गुजराती विषय गुजराती पाठ आठ सूचना लखो आपेल वाक्य ने वाचो આપેલ વાક્યને વાંચો તેવા અર્થવાળી પંક્તિ શોધીને લખો તેવા અર્થવાળી પંક્તિ શોધીને લખો નંબર એક ચિત્ર દોરાઈ જતા ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સામાન ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો જવાબ લખો ચિત્ર રૂડુ ત્યાં ચિત્ર રૂડુ ત્યાં એણે ચિત્ર રૂડુ ત્યાં એણે કીધું એણે કીધું આભ સાંજનું આભ સાંજનું દોરી દીધું આભ સાંજનું દોરી દીધું રિપીટ કરું છું ચિત્ર રૂડુત્યા એણે ચિત્ર રૂડુ ત્યાં એણે કીધું આભ સાંજનું દોરી દીધું આભ સાંજનું દોરી દીધું લખો છો ને બધા સ્ટુડન્ટ્સ મારી સાથે બધાએ કમ્પલસરી લખવાનું છે ઓકે ચલો હવે બીજી લીટી પીંછી મૂકી દઈ પીંછી મૂકી દઈ બાજુએ પીંછી મૂકી દઈ બાજુએ કામ બધું પીંછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું કામ બધું સંકોરી લીધું લખાઈ ગયું ફરીથી રિપીટ કરું છું ચિત્રરૂડુત્યા એણે ચિત્રરૂડુત્યા એણે કીધું આભ સાંજનું દોરી દીધું આપ સાંજ નું દોરી દીધું પીછે મુકી દે બાજુએ પીછે મુકી દે બાજુએ કામ બધું સંકોરી લીધું કામ બધું સંકોરી લીધું બરાબર લખાઈ ગયું ચલો હવે બીજું રામુએ બીજો સવાલ રામુએ ચાંદા અને તારા જોઈ રામુએ ચાંદા અને તારા જોઈ તેમાં પીછીથી ચમકારા કર્યા તેમાં પીછીથી चमकारा करिया लिखाई गयो सवाल બધા ને ચલો તો હવે લખો જવાબ રામુએ લઈ રામુએ લઈ રંગ શ્યામ રામુએ લઈ રંગ શ્યામ ને આબ દીધું ઢબુરી आप डीधु ढबूरी त्या तो चलो बीजी लाइन त्या तो डीठो चांदली ने त्या तो डीठो चांदली ने टीठा टमटम तारा त्या तो डीठो चांदली ने ટમટમ તારા રામુએ પાછા પીછી થી ચિતરયારે ચમકારા રામુએ પાછા પીછીથી ચિતરિયારે ચમકારા છેલ્લી લાઈન ફરીથી રિપીટ કરું છું ત્યાં તો दीठो चांदलियो ने डीठा टमटम तारा रामुए पाचा पीछे थी चितरिया चमकारा रामुए पाचा पीछे थी चितरिया चमकारा ओके लखाई गयु बदा स्टूडेंट्स ने હું ફરીથી બીજું છે રિપીટ કરું છું જેને બાકી હોય એ લખી નાખશે ફટાફટ ઓકે ચલો લખો રામુએ લઈ રંગ શ્યામ ને આભ દીઢું ઢભૂરી ત્યાં તો દીઠો ચાંદલીઓ ને ટમટમ તારા રામુએ પાછા પીછીથી ચિતરિયારે ચમકારા ઓકે લખાઈ ગયું બધાને આજે આપણે ફક્ત બે જ લખીએ છીએ બરાબર ચલો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ત્રણે ત્રણ લખી નાખશું અત્યારે આ બે છે વાક્ય એ તમારે મારી સાથે બોલવાના છે ચલો પેલા સવાલ બોલશું આપણે અને પછી જવાબ બરાબર એટલે તમને બધું માઇન્ડમાં એકદમ ક્લિયર થઈ જાય ચલો નંબર એક ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો તેનો જવાબ આવશે ચિત્ર રૂડું ત્યાં એણે કીધું આભ સાંજનું દોરી દીધું પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું બરાબર ચલો હવે નંબર બે રામુએ ચાંદા અને તારા જોઈ તેમાં ચમકારા કર્યા તો જવાબ બોલો રામુએ લઈ રંગ શ્યામ ને આપ દીધું ધબૂરી રામુએ લઈ

પાછા પીછીથી રે ચમકારા ઓકે બોલ્યા બધા મારી સાથે વેરી ગુડ મિસ તમારા માટે ક્લેપ કરે છે ચલો સ્ટુડન્ટ્સ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે ત્રણ સવાલ છે એ રહી ગયા છે ત્રણ વાક્યો અને એની પંક્તિ લખવાની રહી ગઈ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લખશું બરાબર હવે આપણે ક્યારે મળશું નેક્સ્ટ લેક્ચરમાં ઓકે તો નેક્સ્ટ લેક્ચર સુધી બધાને થેન્ક યુ સો મચ ખુદા હાફીસ બાય બાય ટેક કેર સ્ટે હોમ સ્ટે સેફ બાય બાય સ્ટુડન્ટ્સ